રાપર તાલુકાના જાટવાડા ગામ અને આસપાસના ગામોમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે. આ દરમિયાન વરસાદ થયો અંદાજે 2 ઇંચથી વધારે વરસાદ પડ્યો હોવાના વાવડ પ્રાપ્ત થયા છે. ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા સમગ્ર વિસ્તારમાં પાણી પાણી થઈ ગયું હતું. અપર સાયક્લોનના લીધે વરસાદની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાત નજીક રણકાંઠાના જાટવાડા, બેલા, મુવાણા, ખડીરના ગણેશપરા, રતનપરા, સિરોની, વાંડા, લોદ્રાણી સહિતના ગામોમાં વરસાદના ઝાપટા પડ્યા છે, જેમાં ખેતરમાં પડેલા ચોમાસુ પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. આમ રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ સતત 4-5 દિવસથી વરસાદ પડી રહ્યો છે. સિસ્ટમ સક્રિય બની છે વરસાદની, જેને લઈને ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યા હોવાના અહેસાસ પ્રાપ્ત થયો છે. એધાણ વર્તાઈ રહ્યા છે અને વરસાદ પડવાના કારણે મુશ્કેલી પડી રહી છે. રાપર તાલુકામાં વરસાદના લીધે ખેતરોમાં તૈયાર ચોમાસુ પાકને ભારે નુકસાન થવાની શક્યતાઓ છે. ખેડૂતના જણાવ્યા પ્રમાણે છેલ્લા 3-5 દિવસથી વાગડ વિસ્તારમાં વરસાદના ઝાપટા પડી રહ્યા છે, ત્યારે ગત રાત્રિએ પણ વરસાદ પડ્યો હતો, જેને લઈને તલમગ, બાજરી, કપાસ, મગફળી સહિતના પાકને નુકસાન થશે. અનેક ખેતરોમાં હજુ સુધી પાણી ભરાઈ ગયા છે અને ખેડૂતોને તૈયાર થયેલો પાક હાથમાં આવે તે પહેલાં જ વરસાદ પડ્યો અને અપર સાયક્લોનના લીધે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદથી ખેતરોમાં પાણી આવ્યું છે અને પાણીને લઈને તૈયાર પાકને ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો કે અવિરત વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 4-5 દિવસથી વરસાદ પડી રહ્યો છે. અપર સાયક્લોનના કારણે આ વરસાદ પડી રહ્યો છે, જેને લઈને ખેડૂતોમાં દહેશત જોવા મળી રહી છે અને ખેડૂતોના તૈયાર થયેલા પાક પણ હવે બગડવા લાગ્યું છે અને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આમ રાપર વિસ્તાર, કચ્છ વિસ્તારમાં 2 ઇંચથી વધારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 4-5 દિવસથી વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ હવામાન વિભાગે 2 દિવસની આગાહી કરી છે કે વરસાદ પડશે અને વાતાવરણ વાદળછાયું રહેશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપી દેવામાં આવી છે. આમ અવિરત વરસાદ પડી રહ્યો છે. વાગડ વિસ્તારમાં, કચ્છમાં વરસાદ પડવાના એધણ વર્તાઈ રહ્યા છે, જેને લઈને ખેડૂતોને મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતભરના તાલુકાઓમાં અંદાજે 104 જેટલા તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે મહત્ત્વના સમાચારની પ્રાપ્ત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદ શરૂ થયો છે, જેમાં મૂળી તાલુકાના ગામોમાં ધોધમાર વરસાદ પડતા માવઠું પડી રહ્યું છે, જેને લઈને ખેડૂતોનો જે મોંમાં આવેલો કોડિયો હવે છીનવાઈ રહ્યો છે. મૂળી તાલુકાના ગામોમાં આજે સાંજના સુમારે વરસાદી વાતાવરણે વાદળ છાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને વીજળીની તીવ્રતાથી વરસાદ ચાલુ થતાં દુધઈ, સરલા, કુંતલપુર, ગઢડા, વડોદરા, રાયસંગપર, વેલાણ, ખંભાળિયા જેવા ગામોમાં વરસાદ પડતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયાનો પાક જે છે તે હવે છીનવાઈ રહ્યો છે અને પાકને મોટું નુકસાન જોવા મળી રહ્યું છે. 1.5-2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં પણ વરસાદ અવિરત પડી રહ્યો છે, જેને લઈને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોને વરસાદ થકી ચાલુ વર્ષે મોટું નુકસાન જોવા મળી રહ્યું છે. ફરી માવઠું થતાં જગતનો તાત પાયમાલ થઈ રહ્યો છે. ખેડૂતોને ટેલિફોનિક સંપર્ક કરતા તેઓ હવે એક જ યોજના મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં ગાઈડલાઇન મુજબ સમાવેશ કરી તાત્કાલિક અસરથી વળતર ચૂકવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. આમ અવિરત વરસાદ પડી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં પણ વરસાદ પડી રહ્યો છે, જેમાં મૂળી તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. ખેડૂતોના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે, એમાં ખાસ કરીને પશુઓના ઘાસચારાને વધુ નુકસાન થશે. વરસાદ પડવાના કારણે ખેતરોમાં ધોવાણ પણ થવા જઈ રહ્યું છે અને ખેડૂતોનો જે પાક છે તે હવે મુરઝાવા લાગ્યો છે, પાકમાં બગડવા લાગ્યો છે અને પાક પર પાણી ફરી વળતા હવે જે પાક છે તેમાં ટીસરો પણ ફૂટવા લાગી છે અને છેલ્લા 4-5 દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ વરસાદની પડવાની શક્યતા છે, જેને લઈને ખેડૂતોને ભારે નુકસાન થશે તેવી ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે. આમ અવિરત વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. ઉપરાંત વધુ મહત્ત્વના સમાચાર પ્રાપ્ત થયા છે કે સુરત જિલ્લામાં પણ વરસાદ પડી રહ્યો છે, જેમાં સુરતના માંગરોળ અને ઉમરપાડામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. આસોના નોરતાનો પ્રારંભ થતાની સાથે જ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ શરૂ થયો. પંથકમાં ઠંડક પ્રસરી જવા પામી છે. હાલ વરસાદની સિઝન વિદાય લઈ રહી છે ત્યારે ફરીથી વરસાદ શરૂ થતાં સુરત જિલ્લાના માંગરોળ ઉમરપાડા તાલુકામાં આજે ચોમાસું બેઠું હોય તેવું વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા જોવા મળી રહ્યો છે. ખેડૂતોના ઉભા પાક અને લીલા ઘાસચારાને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોમાં ચિંતાના વાદળ જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી દરમિયાન ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો અને હવે ફરીથી એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ શરૂ થઈ ગયો છે અને હજુ 2 દિવસ સુધી વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે સાંજના સુમારે ધોધમાર વરસાદ વરસતા રસ્તા ઉપર અને ખેતરોમાં પણ ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યા છે. આમ 104 જેટલા તાલુકામાં અવિરત વરસાદ પડ્યો છે. અરવલ્લી જિલ્લા, કચ્છ જિલ્લા, સુરેન્દ્રનગર, ખેડા જિલ્લામાં, મહીસાગર જિલ્લામાં ઉપરાંત અનેક જિલ્લાઓ સહિત 104 તાલુકામાં વરસાદ અવિરત પડી રહ્યો છે. ચોમાસાની સિઝન હોય તે પ્રમાણે છેલ્લા 4 દિવસથી વરસાદ, સૌથી વધારે વરસાદ કચ્છના વાગડ વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે. આમ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ નવરાત્રિનો માહોલ છે ને બીજી તરફ વરસાદી માહોલ સર્જાયો છે. જાણે કે ફરીથી રિપીટ ચોમાસું થતું હોય તેવું વાતાવરણ બની રહ્યું છે અને ફરીથી ચોમાસાની સિઝન શરૂ થઈ હોય તેવું વાદળછાયું વાતાવરણ અને ચોમાસું બેઠું હોય તેવું વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેને લઈને ઊભો તૈયાર થયેલા મૂળની ખેડૂતોમાં જે પાક છે તેને નુકસાન.